वडोदरा शहर के तांदलजा विस्तार में रहती वैसी नफीशा के आत्महत्या केस में आखिरकार पुलिस द्वारा अपराधी वैसे प्रेमी रमीज शेख की दुष्प्रेरणा देने के अंतर्गत गिरफ्तारी की गई। बहुचर्चित बने वैसे नफीसा आत्महत्या केस में आखिरकार पुलिस द्वारा अहमदाबाद दाणी लिमड़ा में रहता वैसा अपराधी रमीज शेख की गिरफ्तारी की गई है। तंदरजा विस्तार में रहती नफीसा शेख ने 20 जून के दिन अहमदाबाद दाणी लिमड़ा विस्तार में रहते प्रेमी रमीज शेख ने शादी का इनकार करने के अंतर्गत गले में फंदा लगाकर आत्महत्या की थी। जो ये घटना के चलते नफीसा की बहन सुल्ताना ने रमीज के खिलाफ वडोदरा जेपी पुलिस थाने में आत्महत्या के लिए दुष्प्रेरणा देने के लिए शिकायत दर्ज करवाई थी, जिस अंतर्गत बने वैसे ये केस में आखिरकार अपराधी रमीज शेख की गिरफ्तारी की गई। जाहिर सी बात है कि रमीज ने नफीसा के साथ रिलेशनशिप में रहने के बाद शादी करने से इनकार किया था। जो ये इनकार करने अंतर्गत पहले भी नफीसा ने दवाई पीकर अहमदाबाद रिवर फ्रंट पर वीडियो बनाकर साबरमती में कूदने की और आत्महत्या करने की कोशिश की थी, जहां अहमदाबाद पुलिस ने उसका बचाव करने के बाद वडोदरा स्थित नफीसा के परिवार को उसके हवाले करवाया गया। तो वहीं दोबारा से डिप्रेशन में चली गई वैसी नफीसा शेख ने आखिरकार अपने ही बंद कमरे में गले में फंदा लगाकर आत्महत्या की थी, जहां रमीज शेख के खिलाफ उसे आत्महत्या करने के लिए दुष्प्रेरणा देने अंतर्गत आखिरकार पुलिस द्वारा उसकी गिरफ्तारी की गई। जहां बहुचर्चित बने वैसे नफीसा आत्महत्या केस में आयशा की तरह नफीसा ने भी साबरमती रिवर फ्रंट से वीडियो बनाकर रमीज शेख नामक लड़के द्वारा उसके साथ किस प्रकार का व्यवहार किया गया उसकी तमाम आपबीती को बयां कर वीडियो बनाया था। जो वीडियो के आधार पर आखिरकार पुलिस द्वारा रमीज शेख की गिरफ्तारी कर सघन कार्यवाही जारी की गई है। सर, नफीसा आत्महत्या केस में कया प्रकारे कार्यवाही करी, आरोपी पण पकड़ायो छे, शुं हकીકતો મળી રહી છે, શું કાર્યવાહી છે? વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગઈ 21 તારીખે નફીસા બહેને આત્મહત્યા કર્યું હતું, આમાં અમે ગઈકાલે 306નો ગુનો દાખલ કર્યો હતો। આમાં જે આરોપી છે રમી શેખ કરીને, જે દાણીલીમડા વિસ્તારના રહેવાસી છે અમદાવાદમાં, એ અત્યારે હાજર થયા છે, એમની કાયદેસર અટકાયત કરી છે એમ લોકો, અને આગળની પ્રોસિજર હાથ ધરી છે। આમાં ફેક્ટ અમને એવું જાણવા મળ્યા છે કે જે રમીશ છે એ નફીસા જોડે 5 સાલ પહેલાં કોન્ટેક્ટમાં આવ્યા હતા અને એમની કેઝ્યુઅલ એમની સાથે વાત જતી હતી। એ લોકોએ એક્ટિવ ફ્રેન્ડ છેલ્લા 6-7 મહિના પહેલે બન્યા હતા, જ્યારે રમીશની જોબ આણંદમાં હતી। આણંદ અવારનવા રમીશ આણંદથી અવારનવા વડોદરા આવતા હતા અને નફીસા જોડે કોન્ટેક્ટ કરતા હતા। તો આ દરમિયાન એ બંને વચ્ચે પ્રેમ થયું હતું, પણ માર્ચ સુધી, અને રમીજ એમને ભાડું પણ આપતું હતું અહીંયા વડોદરામાં જ્યાં નફીસાબેન રહેતા હતા, માર્ચ સુધી એમનો મિત્રતા ચાલતી હતી। પણ માર્ચ પછી એમને ખબર પડી કે નફીસાના સંબંધ એક બીજા માણસ જોડે છે, તો આ વાત રમીજને સારું નથી લાગતા। આ ભાઈ નફીસા જોડે બધા કોન્ટેક્ટ સ્ટેપ કરી દીધા અને એમના જોડે જે લગ્નની પહેલાં વાત થઈ હતી આમાં પર ડિફ્યુઝ કરી દીધો। આ વાતને નફીસાને સારું નથી લાગતા। નફીસાએ એમને પરિવારને કોન્ટેક્ટ કર્યો, અમદાવાદ ગઈ અને એને મનાવવાની કોશિશ કરી, પણ એમના તરફથી કોઈ રેસ્પોન્સ નથી આવતા। નફીસાએ આ સ્ટેપ લીધો હતો। સર, કોઈ પૂછપરછ દરમિયાન માહિતી બહાર આવી છે? નફીસા સાથે જે શબનમબેન રહેતા હતા, આની અમે પર પૂછપરછ ચાલુ છે। આ બેન સંબંધ રમીજ અને નફીસા જોડે જે સંબંધ હતા એમના બારે મેં એટલી જ માહિતી નથી આપી, પરંતુ એ જે ભાડું છે જ્યાં નફીસા અને શબનમ રહેતા હતા એમના ભાડા જો છેલ્લા ઓક્ટોબરથી અત્યાર સુધી એ ભાઈએ આપતા હતા અને માર્ચ પછી એપ્રિલ પછી આ ભાઈએ આપવાનું બંધ કરી દીધું હતું। માર્ચ મેં રમીજને ખબર પડ્યું કે જે નફીસા છે એમના પહેલાંથી કોન્ટેક્ટ કોઈ બીજા માણસ જોડે હતા। આ વાત નફીસાએ રમીજને પહેલાં ડિસ્કલોઝ ન કરી હતી કે બીજા વ્યક્તિ સાથે એમના સંબંધ છે। તો આ વાત જ્યારે રમીજને ખબર પડી તો એમના સારું નથી લાગતા, રમીજે એમનાથી કોન્ટેક્ટ બંધ કરી દીધા અને એમને કીધું કે ભાઈ અમારે આજથી તમારા સાથે કોઈ કોન્ટેક્ટ નથી રાખવા। પરિવારની જે રમીજના પરિવારના સભ્યોની એક્ટિવ ભૂમિકા અમે એટલી વધારે લાગતી નથી, એમ કે રમીજના વ્યક્તિગત કોન્ટેક્ટ નફીસા જોડે હતા। જ્યારે રમીજે નફીસા જોડે કોન્ટેક્ટ ખતમ કર્યું, આ પછી રમીજ આ પછી એ નફીસા રમીજને શોધવા માટે ત્યાં ગઈ હતી, પરિવારના સભ્યોને કોન્ટેક્ટ કર્યું હતું,
રમીશ છેલ્લા બે મહિનાથી પોતાની જોબના કારણે બોમ્બે સુરત દરમિયાન ફરતું હતું અને પોતાના ઘરે પણ નથી ગયું હતું અને અત્યારે આ છેલ્લા દિવસો સુરતમાં હતા અને જ્યારે એમને ખબર પડી કે એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે તો એ અહીંયા અમારે પોલીસ સ્ટેશનમાં અટકાયત એમને કરવામાં આવી છે. નફીસાના જે વિડીયો વાયરલ થયા છે એના આધારે કઈ કાર્યવાહી કરી રહ્યા છે, એ કયો ગુનો બની શકે? અમે આગળ વધી રહ્યા છે કે જે નફીસાના વિડીયોના આધારે અથવા અને આગળ અમે આમાં બ્રેન મેપિંગ ટેસ્ટ અને અન્ય જે સાયન્ટિફિક એઇડ્સ છે એમના સહયોગ લઈને એમના જોડે જે ફિઝિકલ રિલેશન બન્યા હતા આ કઈ આધારે બન્યા હતા અને એમના આધારે અમે રેપની સંભાવના કઈ છે આમાં આની પણ તપાસ અમે કરીશું. સાહેબ નફીસા